તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં એએમટીએસ બસ મોતની બસ બની છે. એએમટીએસ દરરોજના બે અકસ્માત સર્જે છે. એએમટીએસ બસ યમદૂત સાબિત થઈ છે. ખાનગી ઓપરેટરોના ડ્રાઈવરો બેફામ બન્યા છે. બેફામ રીતે બસ હંકારતા હોય છે અને તેના કારણે નિર્દોષ રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે. 10 વર્ષમાં 8000થી વધુ અકસ્માત સર્જાયા. 171થી વધુ લોકોને એએમટીએસે કચડી માર્યા. ખાનગી કંપનીના ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતા હોય છે. ડ્રાઈવરો દારૂ પી બસ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો કહી શકાય કે અમદાવાદમાં એએમટીએસ મોતની બસ બની. એએમટીએસ દરરોજના બે અકસ્માત સર્જે છે. એએમટીએસ બસ યમદૂત સાબિત થઈ. તો ખાનગી ઓપરેટરોના ડ્રાઈવરો બેફામ બસ હંકારતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે. તો કહી શકાય કે 10 વર્ષમાં 8000થી વધુ અકસ્માત સર્જાયા છે. તો 171થી પણ વધુ લોકોને એએમટીએસે કચડી માર્યા. ખાનગી કંપનીના ડ્રાઈવર દારૂ પી અને બસ ચલાવતા હોય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ડ્રાઈવરો દારૂ પી અને બસ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો મુસાફરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. એએમટીએસ બસ કહી શકાય કે મોતની બસ બની છે. તો એએમટીએસ દરરોજના બે અકસ્માત સર્જે છે. રાહદારીઓ નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે.